જય માતાજી. મિત્રો કેમ છો બધા? તમે પણ મજામાં જશો ને હું પણ મજામાં છું. જો આપણે તૈયાર થઈ ગયા છીએ ને હવે આપણે જવું છે નદીએ કપડાં ધોવા. એટલે આમ ધોવા નહીં, ધોકાવા. તો હાલો આપણે જઈ રહી શકલે ચણ નાખી દઈએ પહેલાં. ને પાર્થભાઈ જો અત્યારમાં મહિના છે લેસન કરવા જઈએ ને તો કંઈક ભી હેવી લાગે છે. કેમ ભાઈ અત્યારમાં? અત્યારમાં લેસન બહુ ભી હેવી જઈએ ને તો લેસનની ભી હેવી ગઈ છે અત્યારમાં. જો આપણે આજ તો વાડીએ આવ્યા હતા ને કપા તો આપણો નીંદાઈ ગયો છે. એ તો આખું પડું જો અસલ સાફ થઈ ગયું છે. અને હવે આપણે આ મશીન રોપી આવ્યા છે. જો મશીન રોપ તો આપણે તમને અગાઉ કીધું એ પ્રમાણે બળી જ ગયો છે. તો જો મારી પાસે એ પૈડા છે કેરો બધો બાંધવાનો. આપણે હવે મશીન ફરીને બીયા આપણે રોપવાના છે. તો પાછા આપણે ફરીને બીયા નાખી દઈશું એટલે ઉગતો થાય એમ. અને આ રોપ તો જો હવે આપણે બળી જ ગયો છે. હું તમને બતાવું. જો આમાં તો આપણે ઘણો ખરો રોપ તો બળી જ ગયો છે. અમુક તો ખડાઈ વધુ દેખાય છે. તો આપણે આ રોપ ખાલા પડી ગયા છે બધે. એટલે આપણે આ નવો કેરો બાંધવી છે. તો હવે આમાં આપણે પાછા મશીને બીયા નાખી દઈશું ને ફરીને બીજો કેરો બનાવવી છે. જો તો આમાં આપણે બીજા મશીના બીયા સાટવાના છે. તો હવે આપણે આ કેરો બનવા માંડ્યો છે. તો હવે આપણે આમાં સાટી દઈશું. જો આપણે સરસ મજાનો કેરો આખો ગોળાઈને તૈયાર થઈ ગયો છે. જો હવે આપણે એમાં મરસીન બીયા મણસ્યું સાટવા. જો કમ્પ્લીટ કેરો બની ગયો છે. આપણે ઓલો હતો એન કરતા મોટો બનાવ્યો છે. જો તો હવે આપણે એમાં મરસીન બીયા હું સાટી દેવું છું મંડું સાટવા. અને પછી પાછા આપણે બીયા સાટી નહીં તે ફરીને ઉપર ખપાળી આંકવી પડે. તો હાલો આપણે બીયા મંડવી સાટવા. જય માતાજી. રામ રામ બધા ભાઈઓને. જો મરસીનો રોપ આટલો બળી ગયો હતો એટલે ફરતી નાનો એવો કેરો કરીને બાજુમાં ફરતી વાવવાનું કામકાજ શરૂ છે. જો મરસીના બીયા એ ઉડાડે છે. હવે જોવે કેવા ઉગે છે. એમ ઉગે ખરાબ ને? ઉગી તો જાય છે પણ પછી બળી ગયો ને. આપણે વર્ષમાં તડકો બહુ પડ્યો કે નહીં? આ વાવાઝોડા પછી તડકો થોડોક વધારે પડ્યો એટલે બળી ગયો. નકર તો કાંઈ વાંધો ન આવે. અને મરસીમાંથી એવું કાંઈ મોડું થશે કે એવું કાંઈ ન હોય. હવે થોડુંક મોડું તો થશે પણ એમ કે તોય આપણે આજે છે એટલો રોપ પહેલાં નાખી દેખશું ને પછી આવડો આ રોપ નાખી દેવું. એટલે વાહા મોરી થોડીક મરસી પાછળ રહી જાય એમ. ગુપા પાછળ બીયા સાથે છે ને આપણે આ ખાતર નાખીએવી. આપણે ડીએપી ખાતર લાવ્યા છે. તો ભેગું એ થોડું થોડું સાટીએ એટલે ઉગવામાં આમ હે સહેલાઈ રહે એમ. ફટાફટ ઉગી જાય. અને જો લાઈટ તો આપણે વરસાદની તો આગાહી ને એવું છે ને વાદળાઈ ચડ્યા છે. પણ જો ન આવે તો આપણે રાઈસ ની લાઈટ છે ત્યાં ઘેરો પાવા આવવું પડશે. એ તો કઈ આપણે ધોવાનું હોય તો આપણે ખાતર નહીં દેવી આમાં. અને એટલે મરચી આપણે ઉગતી થાય એમ. તો વરસાદ આવી જાય તો ઓલરેડી ઉગતી થઈ જ જાય છે. ભાઈ ઓલા પડા ફાઈ આંકે છે પછી આમાં આંકી નાખીએ. આપણે રાપ એક વાર કાઢી નાખીએ એટલે આપણે જે ટોર બેહેલો હોય પછી નામાં એમાં નીંદતા હોય બધું એકદમ થઈ જાય. નીરાજ વાળું તો પેલા પડે નીંદવા મૂકી જાય.